દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે, તેમાં પણ છેતરપિંડીના કિસ્સા મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે આજે એવો જ એક કિસ્સો વટવામાં સામે આવ્યો છે. દિવ્ય પાંડે નામના યુવકને રેલવેમાં નોકરીનું કહીને તેની પાસેથી 4.65 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ થોડા મહિના સુધી નોકરી ના મળતા રૂપિયા પરત માંગતા આરોપી સુમને તેના પતિના ચેકમાં પોતાની સહી કરીને ચેક આપ્યો હતો. બેંકમાં ચેક ભરતા ખોટું થયાની જાણ થતા દિવ્ય પાંડે વટવા પોલીસ સ્ટેશનમાં સુમન ચૌહાણ નામની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને વટવા પોલીસે ફરિયાદને આધારે પીઆઈ સરવૈયાએ પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. ગઈકાલે દિવ્યકુમાર પાંડે નામના ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી એ સુમનબેન નામની મહિલાએ એમને થોડા સમય અગાઉ રેલવેમાં નોકરી અપાવવાના બહાને એમની પાસેથી 5 લાખ રૂપિયા લીધેલા હતા. ત્યારબાદ લાંબા સમય સુધી રેલવેમાં નોકરી અપાવવાનું બહાના આપે રાખેલા, પરંતુ નોકરી અપાવેલી નહીં. ત્યારબાદ આ ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયેલાનું જણાતા તેમણે આરોપીનો સંપર્ક કરતા આરોપી દ્વારા ફરિયાદીને એક ચેક લખી આપવામાં આવેલો, જે ચેક લખી અને ફરિયાદી આ ચેક મેળવી અને બેંકમાં આપવા માટે જતા રસ્તામાં તેમને ધ્યાનથી જોતા ખ્યાલ આવેલો કે આ ચેક ખરેખર આરોપી દ્વારા અન્ય એકાઉન્ટનો પોતાની સહી કરીને આપવામાં આવેલો છે અને પોતાની સાથે ફરી વખત છેતરપિંડી કરવામાં આવેલી છે. આવું ધ્યાન ઉપર આવતા ફરિયાદીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને આરોપી સામે ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલમાં પુરાવાઓ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પૂરતા પુરાવા મળ્યેથી આરોપીને અરેસ્ટ કરવામાં આવશે.